રાજકોટમાં દિવસે ને દિવસે ચોરીના બનાવો વધતા જઈ રહ્યા છે, જેને લઈને લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ચોરીની વધુ એક ઘટના રાજકોટના એસ્ટોન ચોક ખાતે આવેલ ઓમ મોબાઈલ નામની દુકાનમાં સામે આવી છે, જેમાં એક યુવક દુકાનદારનું ધ્યાન ચૂકવી મોબાઈલ ચોરી રફુ ચક્કર થઈ જાય છે. ત્યારે મોબાઈલ ચોરી કરતો આ યુવાન સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ ચોર રેકી કરવા દુકાને આવ્યો હતો અને 2 કલાક સુધી દુકાનમાં રહ્યો હતો, જે બાદ ચોરીના દિવસે પણ દુકાને આવ્યો હતો અને 1 કલાક સુધી દુકાનમાં રહી દુકાનદારને વાતોમાં ગોળ ગોળ ફેરવ્યો હતો, અને જે બાદ દુકાનદારનું ધ્યાન ચોંકાવી ચોર 1,02,000ના મોબાઈલની ચોરી કરી ત્યાંથી નાસી છૂટે છે. ત્યારે દુકાનદારે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, ચાંદની ન્યૂઝ, રાજકોટ. 28 ઓમ મોબાઈલમાં હું નોકરી કરું છું સાહેબ, અને 28 તારીખે હું એકલો હતો. ભાઈ જમવા ગયા હતા અને હું એકલો હતો. ત્યારે 28 તારીખે આવ્યો ત્યારે ભાઈ સાથે વાત કરતો હતો અને પીળો અને બ્લુ કલરનું ટીશર્ટ પહેરીને આવેલો એ જણ, અને સામાન્ય ચોર હોય એવું લાગતું નહોતું. અને ક્રેડિટ કાર્ડમાં મારા પપ્પા હમણાં આવે છે એ રીતે 2 કલાક ઉભો રહ્યો સાહેબ, અને 2 કલાકમાં પછીથી નીકળી ગયો હતો 28 તારીખે. પછી બીજે દિવસે આવ્યો સાહેબ, અને આ ભાઈ જમવા જતા હતા અને હું એકલો જ હતો દુકાનમાં, અને સાહેબ ટોપી પહેરી હતી અને રૂમાલ બાંધતો હતો, અને 1 કલાક ઊભો રહ્યો સાહેબ મારી પાસે, અને કે મારે ફોન લેવો છે, હમણાં મારા પપ્પા ક્રેડિટ કાર્ડમાં, મારો ભાઈ ક્રેડિટ કાર્ડમાં લઈને આવે છે, ક્રેડિટ કાર્ડની લિમિટ ઓછી છે, તો આ મળશે આ મળશે એમ કરીને મને ધ્યાન ભટકાવવાની કોશિશ કરતો હતો. પછી હું બીજો મારે એક ફોન આવ્યો અર્જન્ટ સાહેબ, એટલે ખાલી 2 સેકન્ડ પૂરતો આમ થઈ ગયો હતો, હું મારું ધ્યાન બેધાન થઈ ગયું હતું. તે 2 સેકન્ડમાં એ સાતીર બદમાશની જેમ નીચેના ખાનામાંથી ફોન કાઢીને નીકળી ગયો સાહેબ, અને પછી મને ખબર નહોતી. પછી ઓલા ભાઈ આવ્યા અને ફોનમાં વાતો કરતો કરતો એવો નિર્દય નીકળી ગયો સાહેબ કે આપણને એમ કે વાત કરે છે ને એ બહાર જાય છે, હમણાં આવું એમ કહેતો તે કહેતો કરતો નીકળી. પછી ઓલા ભાઈ આવ્યા ત્યારે મને ઉભો થયો, ત્યારે મને ખબર પડી એ ભાઈએ કીધું કે અહીંયા ફોન નથી. જીવન કાકા ફોન ક્યાં? ત્યારે તો અમે સીસીટીવી ફૂટેજ જોયા એના બધા, એટલે અમને ખ્યાલ પડ્યો કે આ માણસ તો સાતીર બદમાશ છે, જ્યાં હાથ પહોંચે નહીં એવી જગ્યાએ હાથ નાખીને 2 સેકન્ડમાં 1/2 સેકન્ડમાં સાહેબ એ લઈને ભાગી ગયો છે. પછી અમે પોલીસમાં સીસીટીવી ફૂટેજ આવ્યા બધા અને ફરિયાદ કરી છે સાહેબ, આ જલ્દી પકડાય એવી અમારી માંગ છે. આ વેપારી એસોસિએશનના બધાને લાગુ પડે છે સાહેબ, આવા સાતીર બદમાશ હોવા ન જોઈએ અને પોલીસ આની ઝડપી કાર્યવાહી કરે એવી માંગ છે સાહેબ.